ડિસા શહેરના માલગઢ ગામના વિક્રમમાળી ઉપર 8થી વધુ લોકોએ ગેરકાયદેસર મંડળી બનાવી હુમલો કર્યો છે. વિક્રમમાળી આખોલ ખાતે રહેતા અજયપાલના ઘરે ઉઘરાણીના નાણાં લેવા ગયા હતા ત્યારે અજયપાલના ઘરે તેના ભાઈ શ્રવણે ફોન કરી 8થી વધુ લોકોને બોલાવ્યા હતા અને શ્રવણના ફોન બાદ આવેલા તમામ લોકો હથિયારો સાથે હતા અને ઉઘરાણી કરવા ગયેલા વિક્રમ ઉપર હુમલો કરવાની કોશિશ કરતા ગભરાઈ ગયેલા વિક્રમમાળીએ અજયપાલના ઘરમાં ઘૂસી દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં તેના પિતાને આ ઘટનાની જાણ કરતા વિક્રમના માતા પિતા અને તેની પત્ની અને તેનો પિતરાઈ ભાઈ આખોલ સ્થિત અજયપાલના ઘરે પહોંચ્યા હતા, જેથી ઘરમાં પુરાયેલા વિક્રમે તેના પરિવારના સભ્યોને જોતા તે ઘરમાંથી બહાર નીકળ્યો હતો. ત્યારે શ્રવણે જે લોકોને ફોન કરીને બોલાવ્યા હતા તે લોકોએ હથિયારો સાથે વિક્રમ ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વિક્રમની માતા વચ્ચે પડતા વિક્રમની માતા અને તેના પિતરાઈ ભાઈને પણ ઈજાઓ પહોંચી છે. ત્યારબાદ હુમલાખોરો જતા રહેતા વિક્રમના પિતાએ આ અંગે 108 એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ ઈજાગ્રસ્તોને અત્યારે ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાના પગલે ડીસા તાલુકા પોલીસે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.